ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં રાજકોટના પરીક્ષાર્થી રૈવત શાહ પ્રથમ પ્રયાસમાં જ 531 માર્ક મેળવી આખા સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પર ઉત્તીર્ણ થયા છે, જેમાં નેશનલ રેન્ક 23 આવ્યો છે અને શહેર તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. સૌ કોઈ જાણતા હોય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવવી ખૂબ જ કપરી હોય છે, જ્યારે તેનું પરિણામ ફક્ત 10-15% આવતું હોય છે. લોકો ઘણા બધા પ્રયાસો અને ઘણી મહેનત કર્યા પછી તેની ડિગ્રી મેળવવામાં સફળ થતા હોય છે. તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજકોટના પરીક્ષાર્થી રૈવત શાહ પ્રથમ પ્રયાસમાં જ 531 માર્ક્સ મેળવી આખા સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે, જેમાં નેશનલ રેન્ક 23 આવ્યો છે. ભારતભરની હજારો પરીક્ષાર્થીઓ વચ્ચે રાજકોટનો યુવાન ખૂબ સરસ ક્રમાંક મેળવી લાવ્યો છે અને શહેર તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી 8-10 કલાક મહેનત કરતો હતો. વધુમાં જો કે છેલ્લા 2 મહિના 12-14 કલાક વાંચન કરતો હતો, જેનું પરિણામ મળ્યું છે. સાથે જ મમ્મી પપ્પા અને પરિવારનો સાથ સહકાર મળ્યો હતો, ત્યારે એટલી મહેનત કરી પરિવારનું નામ રોશન કર્યું છે. વ્યાપારી પરિવારમાંથી આવતો હોવા છતાં પણ ભણતરનું મહત્વ સમજતા યુવાને સીએની પરીક્ષામાં કાંઠન કાઢ્યું છે. અને હમણાં 16 જાન્યુઆરીએ સીએ ફાઇનલ્સના રિઝલ્ટ ડિક્લેર થયા, જેમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 23 આવેલો છે અને રાજકોટ લેવલે પણ ફર્સ્ટ રેન્ક અત્યારે આવેલો છે. તો નવેમ્બર 2019માં મેં સીએ ફાઇનલની ફર્સ્ટ અટેમ્પમાં એક્ઝામ્સ આપેલી હતી, જેના રિઝલ્ટ હમણાં ડિક્લેર થયા. પ્રિપેરેશનમાં તો જે નવેમ્બરની એક્ઝામ્સ હતી એટલે એના 4 મહિનાથી અગાઉથી પ્રિપેરેશન ચાલુ કરેલી હતી, કે રોજના 8-10 કલાક જવું અને છેલ્લે એન્ડમાં 12-13 કલાક જેવું થઈ જાય પ્રિપેરેશન એ રીતે. અને સાથે બધા પેરેન્ટ્સનો અને ફેમિલીનો સપોર્ટ મેઇન, કે એ રીતે પાસ કરેલું છે. આગળ જઈને હવે અત્યારે પ્લાન એ રીતનો છે કે રાજકોટ લેવલે જ હું મારી પ્રેક્ટિસ ડેવલપ કરીશ, કે ભાઈ જે મારા સીએ દીપક રિંદાણીની અંડરમાં મેં આર્ટિકલશીપ કરેલી છે તો એમની પાસેથી જે ઘણું બધું શીખવા મળ્યું છે, તો આગળ જે લોકોને અમદાવાદ કે મુંબઈ બરોડા જે કામ ગોતવા માટે જવું પડે એ જ હું સૌરાષ્ટ્ર લેવલમાં હું પ્રોવાઈડ કરી શકું, એ રીતની પ્રેક્ટિસ આગળ ડેવલપ કરવાનો વિચાર છે. નરેન્દ્ર પીઠિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ રાજકોટ.